हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, हाउ आर यू ऑल। सो आज आप सब्जेक्ट इंग्लिश जोवाना छे, जेमा शू करवानुं छे कि चित्र जोईने प्रश्न वाँचो अने कंसमांथी योग्य उत्तर पसंद करीने फरी लखो। अहींया शू आप्या छे, आपणने पिक्चर आप्या छे, लाइक जो फर्स्ट पिक्चर सननुं छे, सेकंड ब्रिंजलनुं छे, पछी टमेटो छे, ग्लास छे। तो आ रीते अलग अलग पिक्चर आप्या छे अने क्वेश्चन पूछ्या छे, तो आपणे ए જોઈને ક્વેશ્ચનના આન્સર લખવાના છે। તો જો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ઇટ, વોટ ઇઝ ઇટ કે આ શું છે, અથવા આ જે પિક્ચર આપ્યું છે શેનું છે, તો શેનું છે અહીંયા આપણને કૌંસમાં બે ઓપ્શન્સ આપ્યા છે, ઇટ ઇઝ ધ સન, ઇટ ઇઝ ધ ક્લાઉડ। તો આ સન છે એટલે કે સૂર્ય છે, કે ક્લાઉડ, ક્લાઉડ એટલે કે વાદળ છે। તો શું છે, ઓબ્વિયસલી સૂર્ય છે, સૂરજ છે। તો આન્સર થશે ઇટ ઇઝ ધ સન, તે સૂરજ છે, ઇટ ઇઝ ધ સન, તે સૂરજ છે। શું છે, આ સૂરજ છે। એ જ રીતે પછી સેકન્ડ ક્વેશ્ચન પૂછ્યો છે કે વોટ કલર ઇઝ ઇટ, વોટ કલર ઇઝ ઇટ કે તેનો કલર શું છે, અથવા તે કયા કલરનો છે। તો સન કયા કલરનો હોય છે, અંદર જો જો આપણને કલર પણ લખીને આપ્યો છે, કયા કલરનો છે, યલો કલરનો છે, બરાબર। અને કૌંસમાં પણ આપણે બે ઓપ્શન આપ્યા છે, ઇટ ઇઝ યલો, ઇટ ઇઝ વ્હાઇટ। તો શું આવશે, ઇટ ઇઝ યલો। સૂરજ કયા કલરનો હોય છે, યલો કલરનો હોય છે, પીળા કલરનો હોય છે, એટલે આન્સર આવશે ઇટ ઇઝ યલો, તે યલો છે, તે પીળો છે। એ જ રીતે સેકન્ડ ક્વેશ્ચન છે, પિક્ચર શેનું છે, બ્રિંજલનું છે, બ્રિંજલ એટલે કે રીંગણ। ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ઇટ, તે શું છે, તે શું છે, આ ચિત્ર શેનું છે। તો અહીંયા કૌંસમાં પણ બે ઓપ્શન આપ્યા છે, ઇટ ઇઝ અ પોટેટો, ઇટ ઇઝ અ બ્રિંજલ। તો પોટેટો એટલે બટાકો અને બ્રિંજલ એટલે રીંગણ। તો આ શું છે, બટાકો છે કે પછી રીંગણ છે, તો શું છે, રીંગણ છે। તો આન્સર શું આવશે, ઇટ ઇઝ અ બ્રિંજલ, તે બ્રિંજલ છે, ઇટ ઇઝ અ બ્રિંજલ, તે રીંગણ છે। એ જ રીતે વોટ કલર ઇઝ ઇટ, વોટ કલર ઇઝ ઇટ, કલર શું છે એનો, શું કલર છે, જુઓ જો આપણને અહીંયા કલર આપ્યો છે, તો હા આપણને અંદર કલર પણ આપ્યો છે, કયો કલર લખ્યો છે, પર્પલ કલર, ચાંબલી કલર આપેલો છે। અહીંયા કૌંસમાં પણ આપણને બે ઓપ્શન આપ્યા છે, ઇટ ઇઝ પર્પલ, ઇટ ઇઝ બ્રાઉન। તો બ્રિંજલ કયા કલરનું હોય છે, રીંગણ કયા કલરનું હોય છે, પર્પલ કલરનું હોય છે। તો આન્સર થશે ઇટ ઇઝ પર્પલ, તે પર્પલ છે, અથવા ચાંબલી છે। એ જ રીતે પછીનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ઇટ, તે શું છે, તે શું છે, આ તો શું છે, કૌંસમાં ઓપ્શન જુઓ, જો ઇટ ઇઝ અ ટમેટો, ઇટ ઇઝ એન એપલ, શું છે, ટમેટો છે કે એપલ છે, તો શું છે, ટમેટો છે। તો આન્સર શું થશે, ઇટ ઇઝ અ ટમેટો, ઇટ ઇઝ અ ટમેટો, શું છે, આ ટમેટો છે। એ જ રીતે વોટ કલર ઇઝ ઇટ, વોટ કલર ઇઝ ઇટ, કલર શું છે એનો, ઇટ ઇઝ રેડ, ઇટ ઇઝ બ્લુ, ટમેટો કયા કલરનો હોય છે, રેડ હોય છે કે બ્લુ કલરનો હોય છે, ટમેટો રેડ કલરનો હોય છે, તો આન્સર આવશે ઇટ ઇઝ રેડ, તે લાલ છે। એ જ રીતે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ કે વોટ ઇઝ ઇટ, તે શું છે, વોટ ઇઝ ઇટ, તે શું છે, શું છે પિક્ચરમાં, જુઓ જો ગ્લાસ છે, ઓકે, કૌંસમાં પણ આપણને આ બે ઓપ્શન આપ્યા છે, ઇટ ઇઝ અ પોટ, ઇટ ઇઝ અ ગ્લાસ, તો શું છે, ગ્લાસ છે, તો આન્સર આવશે ઇટ ઇઝ અ ગ્લાસ, તે ગ્લાસ છે, ઇટ ઇઝ અ ગ્લાસ, તે ગ્લાસ છે। એ જ રીતે વોટ કલર ઇઝ ઇટ, એનો કલર શું છે, વોટ કલર ઇઝ ઇટ, એનો કલર શું છે, તો આપણને એનો કલર આપ્યો છે, જુઓ જો, તો હા જો બોક્સમાં આપણને કલર પણ આપ્યો છે, વ્હાઇટ કલર છે, અને બે ઓપ્શન પણ આપ્યા છે, ઇટ ઇઝ બ્રાઉન, ઇટ ઇઝ વ્હાઇટ। તો અહીંયા આપણને કયો કલર આપ્યો છે, વ્હાઇટ કલર આપ્યો છે, તો આન્સર શું આવશે, ઇટ ઇઝ વ્હાઇટ, તો આન્સર લખીશું ઇટ ઇઝ વ્હાઇટ, તે સફેદ છે। એ જ રીતે નેક્સ્ટ જુઓ, વોટ ઇઝ ઇટ, તે શું છે, વોટ ઇઝ ઇટ, હવે જુઓ જો પિક્ચરમાં શું છે, ઓપ્શન જુઓ જો, ધીસ ઇઝ એન એપલ, ધીસ ઇઝ એન ઓરેન્જ, ઓરેન્જ એટલે કે નારંગી છે, કે એપલ એટલે સફરજન છે, તો હા શું છે, સફરજન છે। તો આન્સર લખીશું ધીસ ઇઝ, સોરી, ઇટ ઇઝ એન એપલ, શું છે, સફરજન છે, ઇટ ઇઝ એન એપલ, તે સફરજન છે। વોટ કલર ઇઝ ઇટ, એનો કલર શું છે, વોટ કલર ઇઝ ઇટ, એનો કલર શું છે, તો કલર આપણને અંદર લખેલો છે, જુઓ કયો કલર છે, રેડ કલર છે, અહીંયા આપણને બે કલર આપ્યા છે, ઇટ ઇઝ ઓરેન્જ, ઇટ ઇઝ રેડ, તો શું આવશે, રેડ કલર છે, લાલ કલર છે, આન્સર આવશે ઇટ ઇઝ રેડ, તે લાલ છે। એ જ રીતે નેક્સ્ટ જુઓ, પછી આપણને શેનું પિક્ચર આપ્યું છે, શેનું પિક્ચર આપ્યું છે, જુઓ જુઓ, વોટ ઇઝ ઇટ, શેનું પિક્ચર છે, ગુલાબનું પિક્ચર છે, બરાબર। સો આન્સર થશે
ઇટ ઇઝ અ રોઝ, કૌંસમાં પણ બે ઓપ્શન આપ્યા છે એમાંથી આવશે રોઝ બરાબર, લોટસ એટલે કમળ થશે. અહીંયા શેનું આપણને પિક્ચર છે? રોઝનું છે, ગુલાબનું છે. આન્સર આવશે ઇટ ઇઝ અ રોઝ, તે રોઝ છે, ગુલાબ છે. નેક્સ્ટ જો વોટ કલર ઇઝ ઇટ, એના પછી જે પિક્ચર છે એ શું છે? વોટ કલર ઇઝ ઇટ, ઇઝ ઇટ પિંક, કયા કલરનો હોય છે? અહીંયા આપણને કલર આપ્યો છે, જો ગુલાબનો કલર અહીંયા આપ્યો છે. કયા કલરનો છે? ગુલાબ પિંક કલરનું છે, ગુલાબી કલરનું છે. આન્સર આવશે ઇટ ઇઝ પિંક, તે ગુલાબી છે. એ જ રીતે પછી જુઓ કે વોટ ઇઝ ઇટ તે શું છે, વોટ ઇઝ ઇટ તે શું છે. તો જોજો શું છે, બેટ છે. ઓકે, બી એ ટી, બેટ એટલે શું થાય? ચામાચીડિયું થાય. બી એ ટી, બેટ એટલે ચામાચીડિયું. તો આન્સર થશે ઇટ ઇઝ અ બેટ, ઇટ ઇઝ અ બેટ, કે તે ચામાચીડિયું છે. વોટ કલર ઇઝ ઇટ, એનો કલર શું છે? ચામાચીડિયાનો કલર શું છે? તો શું છે? બ્લેક કલર છે. તો આન્સર આવશે ઇટ ઇઝ બ્લેક, તે કાળું છે. લાસ્ટ વન છે કે વોટ ઇઝ ઇટ તે શું છે, વોટ ઇઝ ઇટ તે શું છે. તો શું છે? ઇટ ઇઝ અ બનાના, કેળાનું પિક્ચર છે ને, બનાનાનું પિક્ચર છે. તો આન્સર આવશે ઇટ ઇઝ અ બનાના, તે કેળું છે. એ જ રીતે લાસ્ટ વન જુઓ કે વોટ કલર ઇઝ ઇટ, હવે એનો કલર શું છે? વોટ કલર ઇઝ ઇટ, એનો કલર શું છે? તો શું કલર છે એનો? જો આપણને બોક્સમાં આપ્યો છે ને કલર, યલો કલર આપ્યો છે બરાબર. તો ઇટ ઇઝ યલો, અહીંયા પણ આપણને બે ઓપ્શન આપ્યા છે કે ઇટ ઇઝ રેડ, ઇટ ઇઝ યલો. તો શું આવશે? બનાના કયા કલરનું હોય છે? યલો કલરનું હોય છે. તો આન્સર થશે ઇટ ઇઝ યલો, તે પીળું છે. તો આ રીતે સ્ટુડન્ટ્સ આપણે શું કરવાનું છે કે ચિત્ર જોવાનું છે અને પછી એના પછી ક્વેશ્ચનના આન્સર લખવાના છે. જે ચિત્ર હોય એ ચિત્રનો આન્સર જોવાનો છે, પછી આન્સર લખવાનો છે, પછી એનો કલર શું છે એનો આન્સર લખવાનો છે. ઓકે, એના પછી જુઓ કે લુક એટ ધ પિક્ચર એન્ડ રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ, કે અહીંયા ક્વેશ્ચન જુઓ પછી જે રાઈટ આન્સર આવે એનો આન્સર આપણે લખવાનો છે. યસ ઇટ ઇઝ એટલે કે હા તે છે, અને નો ઇઝન્ટ, નો ઇટ ઇઝન્ટ એટલે તે નથી. જો જવાબ હા હોય તો યસ ઇટ ઇઝ લખવાનું છે, જવાબ ના હોય તો નો ઇટ ઇઝન્ટ લખવાનું છે. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન જુઓ. ઇઝ ઇટ અ ટ્રેન, ઇઝ ઇટ અ ટ્રેન, શું તે ટ્રેન છે? ચિત્ર જુઓ, જો ઇઝ ઇટ અ ટ્રેન, શું તે ટ્રેન છે? તો હા, એ ટ્રેન છે. તો આપણે કયો ઓપ્શન ચૂઝ કરીશું? યસ ઇટ ઇઝ ઓપ્શન જે છે ચૂઝ કરીશું, યસ ઇટ ઇઝ. એ જ રીતે સેકન્ડ જુઓ કે ઇટ ઇઝ અ મેરી ગોલ્ડ, ઇઝ ઇટ અ મેરી ગોલ્ડ, શું તે ગલગોટો છે? ઇઝ ઇટ અ મેરી ગોલ્ડ, શું તે ગલગોટો છે? તો નો, બરાબર, ગલગોટો નથી આ. તો નો ઇટ ઇઝન્ટ એટલે કે તે નથી, નો આન્સર આવશે. એ જ રીતે ઇઝ ઇટ અ પટેટો, ઇઝ ઇટ અ પટેટો એટલે કે શું આ પટેટો છે, બટાકો છે? તો પિક્ચરમાં જુઓ, જો આ બટાકાનું ચિત્ર છે, જુઓ જો નથી, બરાબર, ટમેટાનું ચિત્ર છે. તો આન્સર આવશે નો ઇટ ઇઝન્ટ એટલે કે ના તે નથી. એ જ રીતે ઇટ ઇઝ અ સ્પેરો, શું તે ચકલી છે? ઇઝ ઇટ અ સ્પેરો, શું તે ચકલી છે? તો હા, જુઓ પિક્ચરમાં આપણને શાનું ચિત્ર બતાડ્યું છે, શું બતાડ્યું છે? ચકલી છે. તો આવશે યસ ઇટ ઇઝ, કે હા તે ચકલી છે. એ જ રીતે જુઓ નેક્સ્ટ છે, ઇટ ઇઝ એન એપલ, ઇઝ ઇટ એન એપલ, શું તે સફરજન છે? ઇઝ ઇટ એન એપલ, શું તે સફરજન છે? જો જો પિક્ચરમાં સફરજન છે, ના, બરાબર, સફરજનનું પિક્ચર નથી. શેનું છે? કેળાનું છે. તો આન્સર આવશે નો ઇટ ઇઝન, કે ના તે નથી. એ જ રીતે જુઓ નેક્સ્ટ વન, ઇઝ ઇટ અ સ્ટીક, ઇઝ ઇટ અ સ્ટીક, શું તે લાકડી છે? ઇઝ ઇટ અ સ્ટીક, શું તે લાકડી છે? તો જોજો પિક્ચરમાં છે ને લાકડી છે, બરાબર. તો આન્સર આવશે યસ ઇટ ઇઝ, યસ ઇટ ઇઝ, કે હા તેમાં લાકડી છે, હા તે લાકડી છે. નેક્સ્ટ છે, ઇઝ ઇટ અ હોર્સ, ઇટ ઇઝ અ હોર્સ, શું તે ઘોડો છે? ઇટ ઇઝ અ હોર્સ, શું તે ઘોડો છે? જોજો પિક્ચરને ધ્યાનથી, ઘોડાનું પિક્ચર છે, ના, શેનું પિક્ચર છે? ડોંકીનું પિક્ચર છે, ઘોડો નથી, બરાબર, ડોંકી છે. તો આન્સર શું લખીશું આપણે? નો આવશે, નો ઇટ ઇઝન્ટ, કે ના તે નથી. હોય તો યસ ઇટ ઇઝ, અને ના હોય તો નો ઇટ ઇઝન્ટ. તો અહીંયા શેનું પિક્ચર હતું? ઘોડાનું નહોતું, ગધેડાનું હતું, ડોંકીનું હતું, એટલે આન્સર આવશે નો ઇટ ઇઝન્ટ. એ રીતે ફરી જુઓ, શેનું પિક્ચર છે ચિત્રમાં? જુઓ, જો શેનું છે ચિત્ર? બોલ છે ને, બોલ છે. હવે ક્વેશ્ચન જુઓ, ક્વેશ્ચન શું પૂછ્યો છે? ઇઝ ઇટ અ બોલ, ઇઝ ઇટ અ બોલ,
શું તે બોલ છે ઇઝ ઇટ અ બોલ શું તે બોલ છે તો હા શેનું પિક્ચર છે બોલનું પિક્ચર છે આન્સર શું આવશે યસ ઇટ ઇઝ કે હા તે બોલ છે હા તે છે બરાબર અને લાસ્ટ વન જુઓ ઇઝ ઇટ અ રોઝ ઇટ ઇઝ અ રોઝ શું તે ગુલાબ છે ઇટ ઇઝ અ રોઝ શું તે ગુલાબ છે જોજો પિક્ચરમાં ગુલાબનું પિક્ચર છે આ શેનું છે કમળનું છે લોટસનું છે બરાબર ગુલાબનું પિક્ચર નથી તો આન્સર શું લખીશું નો આવશે બરાબર આન્સર આવશે નો નો ઇટ ઇઝન કે ના તે ગુલાબનું પિક્ચર નથી તો આ રીતે આપણે શું કરવાનું છે સ્ટુડન્ટ્સ કે પિક્ચર જોવાનું છે અને પછી યસ અને નોમાં આન્સર આપવાનો છે જો ચિત્ર ક્વેશ્ચન પૂછ્યો હોય એ મુજબ હોય તો આન્સર આવશે યસ ઇટ ઇઝ કે હા તે છે અને જો ચિત્ર જે મુજબ હોય